गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, જે છે ચેપ્ટર નંબર 10 માપન। અગાઉના લેક્ચરમાં આપણે એક ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું હતું, ત્યાર પછી હવે માપન વિશે આપણે ભણીએ છીએ। તો માપન છે એ આપણે અગાઉ પણ ભણી ગયા છીએ। માપન એટલે કોઈપણ વસ્તુ છે એની માપવાની, આપણે મીટરમાં માપીએ છીએ, સેન્ટીમીટરમાં, કિલોગ્રામમાં માપીએ છીએ, अंतर हो तो मीटर में मापे, किलोमीटर में मापे छे, એ રીતે अलग अलग द्वारा આપણે માપી શકે છે। કોઈ પદાર્થ હોય છે, વજન કરવાનું હોય છે, તો આપણે કાં તો ગ્રામમાં આપણે માપન કરશું અથવા તો કિલોગ્રામમાં। કોઈ વસ્તુને માપવાની છે કે કેટલું મીટર પહોળું છે અથવા તો કેટલું લાંબું છે, તો આપણે એને સેન્ટીમીટર અથવા તો મીટરમાં માપીએ છીએ। તો આવી માપન વિશેની જે માહિતી છે આપણે અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છે। અહીંયા આપણે માપન વિશે વાત કરવાની છે, એમાં બે છે, એક તો પરિમિતિ અને ક્ષેત્રફળ। તો પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિને, ખાસ સાંભળજો, કોઈ પણ બંધ આકૃતિને માપવાની હોય તો એને આપણે શું કહીએ છીએ? પરિમિતિ। પરિમિતિ હંમેશા બંધ આકૃતિમાં જ તે માપી શકાય છે। એ આકૃતિ બંધ હોવી જોઈએ, ક્યાંથી પણ ખુલ્લી હોવી જોઈએ નહીં। દાખલા તરીકે આ એક દોરું, તો અહીંયા 3 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, બરાબર। આ આકૃતિ અહીંથી ખુલ્લી છે, માટે પરિમિતિ શોધી શકાય નહીં। બંધ આકૃતિ હશે આપણે એની જ પરિમિતિ આપણે શોધી શકીશું।
બાકીની શોધી શકે નહીં. સપોઝ કે કોઈ આવી આકૃતિ છે, બરાબર, તો આ તો પહેલા જોઈ લેવાનું કે આ બંધ આકૃતિ છે, તો કે હા, તો આની પરિમિતિ છે એ શોધી શકાશે, બરાબર. કોઈક આવી આકૃતિ છે તો અહીંયા બંધ આકૃતિ નથી, માટે પરિમિતિ આપણે શોધી શકીએ નહીં. એટલે પરિમિતિ હંમેશા બંધ આકૃતિ હશે ત્યારે જ આપણે શોધી શકીએ. તો હવે આ પરિમિતિના આધારેના થોડાક દાખલાઓ છે એ આપણે જોઈએ. તો અહીંયા થોડી આકૃતિઓ આપે છે અને આપણે પરિમિતિ છે એ શોધવાની છે. તો આપણે શોધીએ પરિમિતિ, તો સૂત્ર શું લખવાનું? તો પરિમિતિ બરાબર આપેલી બધી જ બાજુનો સરવાળો. એટલે આપણે અહીંથી શરૂઆત કરીએ તો 4 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર. તો 4 વત્તા 2 6 6 ને 1 7 7 વત્તા 5 12. એટલે આની પરિમિતિ છે કેટલી થશે? 12 સેન્ટીમીટર. એવી જ રીતે અહીંયા પણ દરેક વખતે સૂત્ર લખવું જરૂરી છે. પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો. એટલે 35 સેન્ટીમીટર વત્તા 23 સેન્ટીમીટર વત્તા 40 સેન્ટીમીટર. 35 23 35 40. 5 ને 3 8, 8 વત્તા 5 13, વધી 1, 3 ને 4, 5 6 6 ને 3 9, 9 ને 4 13. એટલે એની પરિમિતિ કેટલી થઈ? 133 સેન્ટીમીટર. ટૂંકમાં બધી જ બાજુનો શું કરી નાખવાનો? સરવાળો. એના પછી પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો. પંદર સેન્ટીમીટર વત્તા પંદર સેન્ટીમીટર વત્તા પંદર સેન્ટીમીટર વત્તા પંદર સેન્ટીમીટર. તો 15 6 4 વખત છે, 15 6 ને 60. તો એ પરિમિતિ કેટલી થઈ? 60 સેન્ટીમીટર. એવી રીતે પંચકોણ આપ્યું હોય અને એની 5 બાજુ હોય તો એની પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. ચાર સેન્ટીમીટર વત્તા ચાર સેન્ટીમીટર વત્તા ચાર સેન્ટીમીટર વત્તા ચાર સેન્ટીમીટર. અહીંયા પણ 4 6 5 વખત થયા, એટલે 5 6 ને 20. તો એની પરિમિતિ પણ કેટલી થઈ? 20 સેન્ટીમીટર. ક્લિયર? ટૂંકમાં પરિમિતિ એટલે શું? કે બંધ આકૃતિની સીમા રેખા પર આપણે એક વખત ચક્ર પૂર્ણ કરીએ અને ફરી પાછું મૂળ સ્થાન પર આવી જઈએ તો એ જેટલું અંતર કપાયું હોય તો એને આપણે પરિમિતિ છે એ કહીએ છીએ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે પરિમિતિ એટલે આપેલી બધી જ બાજુનો સરવાળો. તો હવે એના પછીની 2 છે પરિમિતિ શોધીએ. તો હવે એના પછીની આકૃતિ 7માં તમને અલગ અલગ સેન્ટીમીટર છે આપેલા છે, તો આપણે એની પરિમિતિ છે એ શોધવાની છે. તો શોધી નાખીએ પરિમિતિ. તો પરિમિતિ બરાબર આપેલી બધી જ બાજુનો સરવાળો. ડાયરેક્ટ લખું છું તો 4 વત્તા 1 વત્તા 3 વત્તા 3 વત્તા 4 વત્તા 1 વત્તા 3 વત્તા 4 વત્તા 1 વત્તા 3 વત્તા 2
एने वत्ता त्रण चार प्लस एक प्लस त्रण प्लस बे प्लस त्रण એટલે હવે આ બધી બાજુનો શું કરી નાખવાનો સરવાળો તો ચાર ને એક પાંચ પાંચ વત્તા ત્રણ આઠ આઠ વત્તા ત્રણ અગિયાર અગિયાર વત્તા ચાર પંદર ને એક સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ ને ચાર પચીસ ને એક છવ્વીસ છવ્વીસ ને ત્રણ ઓગણત્રીસ ઓગણત્રીસ વત્તા બે એકત્રીસ ત્રણ ચોત્રીસ ચાર આડત્રીસ એક ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ વત્તા ચાર એટલે શું આવશે સુડતાલીસ. એની પરિમિતિ શું થાય સુડતાલીસ સેન્ટીમીટર. એકમ લખવો જરૂરી છે એટલે એને પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. એટલે આપણે સરવાળો કેટલો થયો સુડતાલીસ સેન્ટીમીટર. એવી જ રીતે એની પછીનામાં તો એ પણ એની પરિમિતિ એટલે શું થશે બધી જ બાજુનો સરવાળો. અહીંથી સ્ટાર્ટ કરીએ તો એક વત્તા ચાર વત્તા ઝીરો પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ ચાર. તો આપણે પહેલા તો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી નાખીએ અને પછી દશાંશ સંખ્યાઓનો. પૂર્ણ સંખ્યા એટલે અહીંયા કઈ થશે એક ચાર 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 ને ચાર આઠ ને એક નવ વત્તા હવે દશાંશ સંખ્યા વાળી પોઈન્ટ પાંચ વત્તા પોઈન્ટ પાંચ એટલે એક પ્લસ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ એટલે કેટલો જવાબ આવશે પાંચ. તો અહીંયા કેટલું થયું પંદર સેન્ટીમીટર. નવ ને દસ દસ માં પાંચું મળ્યું એટલે શું આવશે પંદર. એટલે એની પરિમિતિ કેટલી થઈ ગઈ પંદર. બધી જ બાજુનો આપણે સરવાળો કરવાનો છે એક વત્તા ચાર વત્તા પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ ચાર. પેલા આપણે પૂર્ણ સંખ્યાનો સરવાળો કર્યો પછી દશાંશ સંખ્યા. તો આમ આપણે પરિમિતિના થોડા દાખલાઓ જે જોયા તો હવે એને આધારે હજી પણ આગળ આપણે પરિમિતિને આધારેના થોડા દાખલાઓ છે એ જોઈએ. એના પછી છઠ્ઠો પ્રશ્ન પરિમિતિ શોધવાની છે. એમાં ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ત્રિકોણનું માપ આપેલું છે અને એની આપણે પરિમિતિ છે એ શોધવાની છે. ધારો કે આ એક ત્રિકોણ છે એ બી અને સી ત્રણેયની બાજુઓનું માપ આપ્યું છે ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર. તો આપણે પરિમિતિ શોધવાની. તો પરિમિતિનું સૂત્ર શું હતું કે આપેલી બધી જ બાજુનો સરવાળો. તો આપણે અહીંયા કરીએ પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો. તો શું આવશે એસી વત્તા સીબી વત્તા એબી. એસી એનું માપ છે ત્રણ સેન્ટીમીટર વત્તા સીબી નું પાંચ સેન્ટીમીટર વત્તા એબી નું ચાર સેન્ટીમીટર. ત્રણ વત્તા પાંચ આઠ આઠ વત્તા ચાર એટલે બાર. પરિમિતિ કેટલી આવી બાર સેન્ટીમીટર. એવી જ રીતે નવ સેન્ટીમીટર લંબાઈની બાજુ વાળો ત્રિકોણ કે જેની બધી જ બાજુ છે એ કેવી છે સમાન છે. પી ક્યુ આર નવ સેન્ટીમીટર નવ સેન્ટીમીટર
અને ક્યાનું કોણ 9 સેન્ટીમીટર ફરી પાછી આની પરિમિતિ કે પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો PQ આપ્યું છે તો એના આધારે કરશું તો PQ प्लस क्यू आर प्लस पी आर माप लखी नाखी तो पीक्यू नु माप आप्यु छे 9 सेंटीमीटर बधा नु माप 9 सेंटीमीटर छे तो अहीं केटलू आवशे 9 तेरी ने 27 तो परिमिति केटली थई 27 सेंटीमीटर એટલે આ જે જેની બધી જ બાજુ સમાન હોય તો એવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ છે એ કહીએ છીએ આ વિષમબાજુ ત્રિકોણ છે વિષમ એટલે અલગ અલગ છે એ બધી જ બાજુ અલગ અલગ છે તો એને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીશું જેની બધી જ બાજુ સમાન છે તેને સમબાજુ ત્રિકોણ કહીશું હવે જે આપણે ત્રિકોણ દોરશો એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુ સમાન હોય તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય સમ એટલે સરખું દ્વિ એટલે બે જેની બે બાજુ સમાન છે તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ છે એ કહેશું તો અહીંયા આપણે સમદ્વિબાજુ ત્રિકોણમાં જેની સમાન બાજુની લંબાઈ બે બાજુ સમાન હશે એની લંબાઈ કેટલી આપી છે 8 સેન્ટીમીટર અને જે અલગ છે ત્રીજી બાજુ એનું માપ આપ્યું છે 6 સેન્ટીમીટર નામ આપી દઈએ M N O પરિમિતિ શોધીએ ફરી પરિમિતિનું સૂત્ર કે પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો એમએનઓ આપ્યું છે તેના આધારે લખીએ એમએન વત્તા એનઓ વત્તા ઓએમ ફરી પાછા એની સ્થાન ઉપર આવી ગયા એમએનનું માપ છે 8 સેન્ટીમીટર NO નું 6 સેન્ટીમીટર અને OM નું માપ છે 8 સેન્ટીમીટર 8 + 6 = 14 14 + 8 એટલે 22 22 સેન્ટીમીટર એનું માપ કેટલું થઈ ગયું 22 સેન્ટીમીટર એટલે આ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો હવે એના આધારે સાતમો પ્રશ્ન છે એ જોઈએ તો પછીના પ્રશ્નની રકમ એવી છે કે જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર બધા માપ કેવા છે અલગ અલગ છે બધા માપ અલગ અલગ હોય તો આપણે એને વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ તો એવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે તો આકૃતિ દોરી નાખી 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર E F G કોઈ પણ નામ છે એ આપી શકો છો તો અહીંયા આપણે પરિમિતિ શોધીએ તો પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો EF વત્તા FG વત્તા GE 10 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર જવાબ આવશે 39 સેન્ટીમીટર બધી બાજુનો આપણે સરવાળો કરશો તો એકમ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 4 વત્તા 5 9 9 વત્તા 0 એટલે 9 1 + 1 + 1 એટલે જવાબ કેટલો આવશે 39 એની પરિમિતિ 39 એના પછી હવે આપણે બાજુનું માપ આપ્યું છે જે નિયમિત ષટ્કોણ છે ષટ્કોણ એટલે એની આકૃતિમાં 6 બાજુઓ હશે
तो आ जे 6 बाजुओ छे એમાં દરેક નું માપ કેટલું આપ્યું છે 8 સેન્ટીમીટર તો આપણે એની પાછી પરિમિતિ શોધવાની છે આ ષટ્કોણ 6 બાજુ થઈ ગઈ 1 2 3 4 5 અને 6 નામ આપી દઈએ A B C D E અને F માપ કેટલું છે બધાનું 8 મીટર આની પરિમિતિ શોધવાની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DE प्लस EF वत्ता FA कीमत मुकी दे बधीज बाजु के वही छे 8 8 प्लस 8 प्लस 8 प्लस 8 प्लस 8 प्लस 8 ले 48 सेंटीमीटर 6 वखत आवे छे अने कितलो माप छे इनू 8 તો આપણે આ રીતે પણ કરી શકીએ 6 બાજુ અને 8 માપ છે 6 8 48 તો આ રીતે પણ આપણે એની પરિમિતિ છે એ શોધી શકીએ છીએ તો હવે એના આધારે ના પછીનો પ્રશ્ન છે એ જોઈએ એના પછી નવો પ્રશ્ન કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસ એક બાજુનો માપ શોધો અત્યાર સુધી આપણે પરિમિતિ શોધતા હતા બાજુ ઉપરથી પરિમિતિ શોધતા હતા હવે પરિમિતિ આપેલી છે અને આપણે એની બાજુ છે શોધવાની છે સૂત્ર બંનેમાં સરખું જ દે છે તો અહીંયા આપણે શું આપેલું છે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનો માપ એટલે પહેલા તો પરિમિતિ બરાબર બધીજ બાજુઓનો સરવાળો તો એમાંથી આપણને શું આપેલી છે પરિમિતિ શું આપેલી છે પરિમિતિ કેટલું 20 મીટર તો પરિમિતિ એટલે 20 હવે ચોરસ કેરી છે ધારો કે આ ચોરસ છે તો ચોરસમાં કેટલી બાજુઓ હોય 4 બાજુઓ હોય તો આપણે લખી શકાય 4 गुणिया बाजू बराबर चौरस होय यहां नाम आप ही दे ए बी सी અને ડી चौरस में 4 बाजू होय तो 4 गुणिया बाजू लिख सकते आपने तो बाजू शोधवानी छे तो बाजू बराबर बन्ने बाजू 4 वडे भागता बन्ने बाजू 4 વડે ભાગતા શું કામ 4 વડે ભાગી નાખવા આપણે બાજુ શોધવાની છે 4 અહીંયા આપેલા છે તો 4 ને આપણે છેદ ઉડાડવા હોય તો છેદમાં 4 હોવા જોઈએ હવે છેદમાં 4 હોવા જોઈએ તો જે સંખ્યા વડે આપણે કરીએ છે એ બરાબરની બંને બાજુ હોવી જોઈએ બરાબર તમે કોઈ પણ પ્રક્રિયા કરો એ બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સરખી પ્રક્રિયા કરવાની એટલે આપણે અહીંયા છેદમાં 4 કરવો હોય તો અહીંયા પણ 4 કરવા પડશે એટલે 20 ના છેદમાં 4 બરાબર 4 ગુણ્યા બાજુ છેદમાં 4 હવે આ 4 4 છે એના છેદ ઉડી જાય અહીંયા પણ ઉડશે 4 1 4 4 25 4 4 કેન્સલ થઈ ગયા જવાબ આવ્યો 5 અહીંયા શું વધ્યું બાજુ એટલે બાજુની કિંમત શું રહી તો બાજુ બરાબર 5 મીટર
જે એકમ આપ્યો ઈ એકમ લખવાનો અહીંયા મીટર આપે છે માટે મીટર લખીશું સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટર એના પછી એના જેવું કે પરિમિતિ આપી છે 100 સેન્ટીમીટર માપ કેટલું આપ્યું છે પંચકોણ પંચકોણ એટલે એમાં પાંચ બાજુ હોય તો આપણે એની બાજુઓ છે એ શોધવાની છે પંચકોણ એટલે એની આકૃતિ આ ટાઈપમાં આવે બરાબર પી ક્યુ આર એસ ટી પરિમિતિ કેટલી આપી છે 100 સેન્ટીમીટર તો પરિમિતિ બરાબર એવું લખી શકાય પાંચ ગુણ્યા બાજુ પરિમિતિ આપી આપણને અહીંયા 100 પાંચ ગુણ્યા બાજુ અહીંયા પણ પાંચ વડે ભાગતા સો ના છેદમાં પાંચ બરાબર પાંચ ગુણ્યા બાજુ છેદમાં પાંચ તો અહીંયા પણ પાંચ પાંચ છે એ શું થઈ જશે કેન્સલ અને અહીંયા 100/5 તો અહીંયા કેટલો જવાબ આવશે આ પાંચ પાંચ થી કેન્સલ થઈ ગયા અહીંયા પાંચ એકા પાંચ 20 50 100 એટલે બાજુનું માપ કેટલું આવ્યું 20 સેન્ટીમીટર ક્લિયર તો પંચકોણ હતું તેની પરિમિતિ 20 સેન્ટીમીટર આવી ચોરસ હતું તો એનું 5 મીટર છે એની પરિમિતિ આવી તો હવે એના પછીના આગળના પ્રશ્નો છે એ જોઈએ એના પછી કહેવાનું ક્વેશ્ચન કે એમાં એક ત્રિકોણ આપ્યું છે એ ત્રિકોણમાં બે બાજુનું માપ આપ્યું છે જેમાં માપ છે 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર પરિમિતિ આપી દીધી છે તો ત્રીજી બાજુનું માપ છે એ શોધવાનું એટલે એની આકૃતિ છે કે આ રીતની હશે પી ક્યુ આર ત્રણ માંથી બે નું માપ આપી દીધું છે 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર પરિમિતિ આપ્યું છે 36 સેન્ટીમીટર તો ત્રીજી બાજુ આપણે શોધવાની છે તો આ ધારો કે આ જે ત્રીજી બાજુ છે એનું માપ x છે આપણે કોઈ પણ સંખ્યા છે એ ધારી લેવાની છે એટલે અહીંયા શું લખશું આપણે તો કે ધારો કે ત્રીજી બાજુનું માપ x સેન્ટીમીટર છે અને પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો પરિમિતિ કેટલી આપી છે 36 એટલે પરિમિતિની નીચે પરિમિતિ છે રાખવાની બધી જ બાજુનો સરવાળો એટલે પી ક્યુ પ્લસ ક્યુ આર વત્તા પી આર અહીંયા આપણને આપ્યું છે 36 સેન્ટીમીટર PQ નું માપ આપ્યું છે 12 QR કે જે આપણે માપ ધાર્યું X અને PR એટલે 14 તો 36 બરાબર આ બંનેનો શું કરી નાખવાનો સરવાળો 12 + 14 = 26 પ્લસ X હવે આપણે શું શોધવાનું છે X X ની સાથે કોણ છે 26 કયા સંબંધમાં સરવાળામાં તો આપણે બંને બાજુ શું કરવાની 12 26 વડે બંને બાજુ બાદબાકી કરતા એટલે એટલું યાદ રાખો જો ગુણાકારમાં હોય તો ભાગાકાર કરવાનો સરવાળામાં હોય તો બાદબાકી કરવાની બાદબાકી હોય તો સરવાળો કરવાનો ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય ત્યારે ગુણાકાર કરવાનો અહીંયા સરવાળામાં છે માટે આપણે શું કરશું બાદબાકી તો 36 - 26 બરાબર 26 + 1 એની બાદબાકી કોની સાથે કરવાની 26 વડે હવે 36 માંથી 26 જાય એટલે જવાબ આવશે
દસ અહીંયાથી છવ્વીસ માંથી છવ્વીસ જાય એટલે ઝીરો શું વધ્યું એક્સ તો અહીંયા એક્સ એટલે આપણે શું ધારી હતી ત્રીજી બાજુનો માપ છે કયો છે ક્યુઆર તો આમ ત્રીજી બાજુનું માપ કેટલું થઈ ગયું દસ સેન્ટીમીટર બરાબર તો આવી રીતે આપણે ત્રીજી બાજુ પણ શોધી શકાય એટલે પરિમિતિ છે એ ઘણી બધી રીતે શોધી શકાય છે કે બાજુ આપી હોય તો પરિમિતિ શોધવાની હોય પરિમિતિ આપી હોય તો એની બાજુ શોધવાની હોય ત્રણ બાજુ આપ્યું હોય એટલે એમાં બે બાજુનું માપ આપ્યું હોય અને પરિમિતિ આપી હોય તો આ મેથડથી આપણે ત્રીજી બાજુ પણ શોધી શકીએ તો અહીંયા આપણે પરિમિતિ છે એ આપણે શીખ્યા પછીના લેક્ચરમાં હવે ક્ષેત્રફળ વિશે છે એ શીખવાનું છે હોમવર્કમાં વાત કરીએ તો હોમવર્કમાં પ્રશ્ન નંબર 16 10.1 માં પ્રશ્ન 16 એમાં પણ પરિમિતિ જ તે શોધવાની છે તો એ હોમવર્ક કરવાનું છે પ્લસ પ્રેક્ટિસ બુકમાંથી પણ પરિમિતિના દાખલા કરવાના છે તો આટલું તમારું હોમવર્ક છે બરાબર ફરી એક વખત કે પરિમિતિ એટલે શું કે બધી જ બાજુનો સરવાળો આ પરિમિતિ છે આપણે ક્યારે શોધી શકીએ કે જ્યારે આકૃતિ બંધ હોય ત્યારે એટલે બંધ આકૃતિમાં જ આપણે પરિમિતિ છે એ શોધી શકીએ કોઈ એક બાજુ પણ ખુલ્લી હોય તો આપણે એની પરિમિતિ છે એ શોધી શકતા નથી તો આજે આપણે આ લેક્ચરમાં પરિમિતિના આધારેના થોડાક દાખલાઓ છે શીખ્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ક્ષેત્રફળના આધારેના દાખલાઓ છે એ શીખીશું તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કર્યો